ચલો ડીપીપી નો ક્વે છે અને અહીંથી આપણે સ્વસન જોયું તું કે નહોતું જોયું અહીંથી ઉપરથી સ્વસંત્ર અહીંથી આગળ વધે અહીંયા ફેફસા હતા કે નહોતા તો નીચે આપણે શું જોવા મળતું શું હવા બહાર આવતી હેડકી ની અંદર શું થાય છે તો કે આ ઉરોદર પટલ જે છે ઉરોદર પટલ જે છે એની અંદર છે અનિયમિત સંકોચન અનિયમિત વિકોચન થવા મળે

મિનિટ ચાલો આ જે ગ્રંથિ તમને બતાય જે બ્લુ કલર ની બતાણી છે એ કઈ છે તો કે ઉપકર્ણ ગ્રંથિ સૌથી મોટી લાળ ગ્રંથિ હોય તો કઈ છે ઉપકર્ણ ગ્રંથિ જમણી અને ડાબી બાજુ બંને બાજુ જોવા મળે ચાલો બતાય છે જમણી બાજુ એ હા હા ઓપન ક્યાં થાય તો આપણે એવું ભણ્યા હતા કે બધી લાળ ગ્રંથિ છે એ આપણા મુખ ગુહા ની અંદર ઓપન થાય એવું ભણ્યા હતા કે ભણ્યા હા હા ચાલો હવે આપણે છે ને આ હાડકું દૂર કરીએ અને પછી બીજા બધા અલગ અલગ હાડકા દૂર કરીએ એટલે એનું ઓપનિંગ છે ને આપણને ખબર પડશે ચાલો આ બધા દાંત દૂર કર્યા આ નળી બતાય છે બધાને હા કઈ નળી ની વાત સર તમે કરો છો તો કે જે આ નળી છે એ બતાણી હા

બીજી લાલ ગ્રંથી કઈ હતી તો કે એક અધુ હનુ હતી અધો જીવા બરોબર છે છે અધુ સર તો જો તમને અહીંયા બતા બતાય છે ગ્રંથી છે જો આ જે એ તો ઉપકર્ણ ગ્રંથી છે ઉપકર્ણ ગ્રંથિ નો નીચેનો ભાગ છે બરોબર આ શું છે ભાઈ આ જીભ છે તો જીભની નીચે કઈ ગ્રંથી છે જો અહીંયા બતાય છે આ ગ્રંથી

અધો જીવા અધો જીવા અને એ આ ગ્રીન કલર થી કરું છું એ કઈ ઉપકર્ણ ઉપકર્ણગન ક્લિયર બધાને ત્રણેય ને કન્સેપ્ટ ક્લિયર છે હા ઓકે ચાલો હવે આપણે બીજું ભણીએ શું ભણશું તો કે આપણે પાચન નળી જોઈતી જોઈતી કે નોતી જોઈ હા ચાલો આ પાચન નળી છે આપણી આખી આ પાચન નળી ભણી સર આપણે પાચન નળી તો આ તમે ડાયરેક્ટ બતાવી આ મજા નથી આવતી હવે હ્યુમન બોડી અમે ડોક્ટર બનવાના છે ડોક્ટર જેવું બતાવો ચાલો ચાલો આડક આવી ગયા હા આપણો આખો પેરીટોનિયમ ને બધું આવી ગયું આ બધા મસલ્સ આવી ગયા હા અને ચામડી તો આવી જો ને આ ચામડી આવી ગઈ બતાઈસ બધાને હા આવી રીતનું જ્યારે તમે ડોક્ટર ની અંદર જશો એટલે ડિસેક્શન કરવાનું આવશે ચાલો સર હવે આપણે ડિસેક્શન કરીએ શું કરશું તો ચાલો પહેલા પેટ ની ચામડી દૂર કરી પેટી ચામડી દૂર કરી એટલે કેવું બતાવે તો કે સર આવું લેયર બધા કે આ સ્નાયુ છે સ્નાયુને દૂર કરો પછી શું થાય તો કે એની નીચેનું જે લેયર ઈ આવે ચાલો નીચેનું લેયર એની નીચે નીચે શું આવે તો કે બીજા બધા સ્નાયુ છે જ્યારે તમે MBBS ના અંદર આવશો ત્યારે આ બધા તમારે નામ યાદ રાખવાના આવશે એની નીચે શું આવે તો કે એની સર સ્નાયુ આવશે ચાલો આ સ્નાયુ પૂરા થયા સ્નાયુ પુરા થયા એટલે એક પેરિટોનિયમ નામનું કવર આવે એ શું કરે તો કે આપણા શરીરને અંદરની સાઈડે જે આખું લેયર હોય એ હોય

બરોબર છે રચના હું તમને બતાવું છું રચના કઈ છે તમારે મને પહેલા કહેવાની છે આ લીવર ઉપર તમને કઈ બતાય છે ડાબી બાજુ ઉરોદર પટલ નીચે કઈ કેવી રીતે કઈ ગુહા શરૂ થાય ઉદરીય ગુહા શરૂ થાય ઉદરીય ગુહા ની ડાબા છેડા ખૂણા ઉપર આપણે જઠર જોવા મળે મળે છે જઠર કે નથી જોવા મળતું જમણી બાજુ એટલે આ મળે ડાબો ભાગ છે બધાને કઈ જગ્યાએ છે નીચેની બાજુ એ છે બતાય ને ચાલો આપડે એક કામ કરીએ બાકી બધું કાઢી નાખીએ આપણે પિતા છે બીજી એક વસ્તુ આપણે એ જોવાની છે હિપેટોપેનક્રાયટીક એટલે કે આપણે ઓલું જોયું હતું ભૂત સ્વાદુપિંડ નલિકા કઈ જગ્યા છે સર અમને પેલા સ્વાદુપિંડ તો બતાવો

ભક્સે કોનો ભાગ છે નાના આંતરડા બતાવો તો જો આ તમને બ્લુ કલર થી બતાય છે જે હાઇલાઇટ થયેલો ભાગ છે એ કેવો ભાગ છે તો કે સર ગુચરામય તો છે પણ ઉપર જે ભાગ ને તો આ જે ભાગ બતાય છે એ કયો ભાગ છે ओके okay, मध्यांतर है પછી આ જે ભાગ બતાય છે એ કેવો છે ખૂબ બૂતરામાં છે આ हिसाबે તો જો ઈ કયો ભાગ છે તો કે ઈ શેષાંતર છે શેષાંતર કઈ જગ્યાએ ખૂલે ભાઈ કઈ જગ્યાએ ખૂલશે અધ્યાંતર અધ્યાંતરમાં ખૂલશે ચાલો સર અમને અધ્યાંતર બતાવો તો આ અધ્યાંતર થઈ ગયો બતાય છે બ્લુ કલર થી ટીક થઈ છે હા અધ્યાંતર કેમાં ખૂલશે ભાઈ ઓલ

ખંડ ત્રિજ્યા નતો શું નામ કીધું તો આપણે એને ગુજરાતીમાં ઉપરી જટા ઉપરી પછી આ બોડી હતું એટલે કે દેહ કીધું તો યાદ આવે છે આવું કે નથી આવતું કાઈ હા ચાલો આ ઉપર તમને જ્યાં અનનળી છે ને જ્યાં જઠર સાથે જોડાય છે ત્યાં એક સ્પિન તો આ આવો સંકોચાયેલો ભાગ બતે બતાય છે હા સર એ શું છે તો કે એ જઠર અનનળી બીજો આવો વાલ ક્યાં છે

ચાલો આ પૂછડી જેવું બતાવી શું છે તમને વાલ બતાતો નથી શું કામ નથી બતાતો તો કે અંદરની સાઈડ હશે આ કયો આતડા નો કયો ભાગ છે મને કેતો આ ભાગ જે છે

ચાલો ઓડી નો વાલ જોવો છે ને ચાલો ઓડી નો વાલ જોઈએ કોનું માઇક ખુલ્લું છે એમાં નાખોડા બોલે છે ચાલો આ યકૃત બતાણું હા યકૃત ની પાછળ પિતાશય હા પાછળથી જોઉં છું હા તો આ સર આ તમને પૂછડી જેવી એક રચના બતાય છે કોને બતાય છે કે નથી બતાતી બતાવે આ જે પૂછડી જેવી રચના છે એને શું કહેવાય સ્વાદુપિંડ છે સ્વાદુપિંડ પાછળથી જો તો આવું દેખાય બરોબર છે હા આમાંથી કઈ નલિકા નીકળે તો કે સર આમાંથી છે ને સ્વાદુપિંડ નલિકા નીકળતી છે અને આ જે ભાગ બતાય છે બધાને

માર્ગ છે જઈ શક્યા તો આ બે ભાગ છે કે કોમન ભાગ જે નલિકા છે એને શું કેવાય નલિકાળી અરે કંઠન સામાન્ય ખોરાક માટે અને હવા માટેનો સામાન્ય ભાગ એને શું કહેવાય ચલો કંઠનાળી ક્લિયર થઈ ગઈ કે ડાઉટ છે ચલો આપણે દ્વિતસ્તી કીધું ખબર જીભ જોડાયેલી હોય ચલો જે આ હાડકું છે ને એને શું કહેવાય દ્વિતસ્તી કહેવાય અહીંયા શું જોડાયેલું હોય જીભ જોડાયેલી હોય જોઈ લો કેવું છે બતાવે છે હા ક્લિયર છે

દાંત કાર્ડ નહીં ખાતા ને એવું છે. કોણ દાંત કાઢે છે? ચાલો ઉપરની સાઈડ જે તમને આ બતાય છે આ જે ઉપરની સાઈડ તમને બતાય છે આ એક મિનિટ અ યલો પેન બતાય છે ને બધાને તમને આ જે ભાગ બતાય છે આ બે ફોર્ડ છે સ્વરતંતુ ચાલો હવે તમે મારો કરવાની આવી તો તમે અહીંથી નાકમાંથી અંદર નાખો એન્ડોસ્કોપ અથવા તો ગળામાંથી એન્ડોસ્કોપ અંદર નાખો ને પછી જ્યારે તમે ઉપરથી થી તો તમને આવું બતાય જ્યાં બે ફોર્ડ બતાય છે ને તમને

ગોળગાં પટલ નીચે જો આ તમને બતાય છે આ હોલ છે સેના માટે છે મે તમને કીધું જ્યારે લેક્ચર પણ આપ્યા આ કેનું ઓપનિંગ છે અનનળી નું આ જે છે એ આપડી જે બ્લડ વેસલ મોટી મોટી છે સુપીરિયર ને કાવા જે આવે એટલે પૃષ્ઠ અને પૃષ્ઠમાં ધમની ને એ માટેની બધું ઓપનિંગ છે બરોબર ચાલો આ જે તમને ઉપરની સાઈડ બતાય છે શું છે હા આ ભાગ ઓ ફેફસા છે ફેફસા

પાસળી આંતર પાસળી ઉરસી નું કરે કપાયેલો છેડો એટલે શું હોય માન કે નથી સમજાતું ચાલો હવે ડાઉટ હોય તો બોલો હવે હું જોવાનું છે બતાના અંત પ્લાસ ને એવો બતાને બતાય છે હા હા ચલો આ અંત પાસે સાઈ ઉપર હવે આમાં તમારે કઈ જોવું આ ચેપ્ટર ની અંદર બાકી છે કોઈ ને કઈ નો

જવાય બહુ ની ઓલાયું તો હવે આમાં બહુ લોચા પડે છે હાલ આપણે આમાં હું ભણવાનું તો કે સર અમે આવું ભણી ગયા અત્યારે વધુ કે આ તો મોઢું દોરતા સર તમે અમને શીખવાડ દીધું છે હવે તો

હવે સર અમને એ ખબર પડી કે ઓટું સીવોટુ નું હોન છે કોના આધાર થાય તો કે દબાણ ના થાય પરંતુ સર એ બધું તો એક જગ્યાએ ફેફસા બાજુ થાય છે અને એક છે મારા હાથ પાસે થાય છે તો છે અહીંથી અમારા હાથ સુધી લઈ કોણ એવી તો કઈ રચના છે કે જેના દ્વારા છે એ ન્યા જાય છે તો કે સર પાઇપલાઇન દ્વારા થાય એ પાઇપલાઇન શું કે આપણે ધમની રાખીએ છીએ પરંતુ આમ નામ તો ન જાય કેમકે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કામ કરવું પડે નીચે જવું હોય તો ડાયરેક્ટ હોય જાય

પહેરવાની રહી ચલો ક્લિયર બધા ને એટલી વસ્તુ કે આની જરૂરિયાત શું છે હવે સર આદિ કક્ષાના જે પ્રાણીઓ હોય એની અંદર કઈ રીતે થાય આપણી અંદર કઈ રીતે થઈ આજે આપણે ભણવાનું આ બ્લુ કલર ની અંદર દોરેલું છે સી બતાય છે ચાલો આદિ કક્ષાના પ્રાણીઓ એટલે કોણ આવે

આ શું છેદ્ર છે આ છિદ્રા શરીર ની અંદર જેટલો સીવો તો મુક્ ક્યાં હોય જાય તો કે સીધો પાણીની અંદર ખબર પડી તો વાદળી અને કોષ્ટાંતરી સમુદાયના જે પ્રાણીઓ છે આજુબાજુ નું જે પાણી હોય

તો હવે પેલા આપણે આ ચેપ્ટર કરે ભાઈ હૃદય આવે તો હૃદય ભણવાનું કોના દ્વારા અલગ અલગ જગ્યાએ ભોગે તો કે સર રુધિર વાહિની દ્વારા કેટલા પ્રકારની બે પ્રકારની આવશે અને છેલ્લે શું આવશે તો કે સર આના જે રોગો છે આવશે તો આપણે રુધિર વિશે રુધિર છે શું તો કે તમે રુધિર ભણવામાં આવો ને રુધિર અને સીરમ એ બે વચ્ચે બહુ કન્ફ્યુઝન થાય તો રુધિર એટલે શું રુધિર રસ એટલે શું અને સીરમ એટલે શું આપણે પેલા ભણી લઈએ ચાલો તમે ડોક્ટર પાસે ગયા ડોક્ટરે શું કર્યું કે સર ઇન્જેક્શન માંથી લોહી ભેરું જો બતા

આ કર્ષણડી આઈ મૂકી દીધી એટલે શું થાય તો કે જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કરશે એટલે આની અંદર જે ભારે વસ્તુ એ નીચે આવે ને હલકી વસ્તુ એ ઉપર જાય જાય કે જાય હા કે બોલો તો ખરી હા હા કોઈ ગયા છે બધા આ તમને મોઢા બતાય છે એટલે મને ખબર પડે કે કોઈ હૂતું નથી ચાલો બહુ મોટો થઈ ગયો આરબીસી ની અંદર આરબીસી ગયું ડબલ્યુબીસી ગયું એની ઉપર શું જોવા મળતું રુધિર રસ જોવા મળતો રુધિર ની અંદર શું હશે તો કે રુધિર રસ ની અંદર હજી માટેના ઘટકો હજી પડેલા હશે કેવા છે ઇનેક્ટિવ સ્વરૂપમાં તો કે રુધિર સર એની અંદર જોવા મળે છે તો સર સીરમ એટલે શું સમજાવ હવે મેં શું કે ડોક્ટરે એક કસનળીની અંદર છે ને શું મૂક્યું તો કે રુધિર નાખ્યું એની અંદર હિપેરી નાખવાનું હિપેરી નાખવાનું ભૂલી જાય એટલે શું થાય રુધિર ગંઠાઈ જાય કે નો ગંથાઈ જાય

એટલે શ્રીરામ કોને કહેવાય તો કે તમારા રુધિર છે એમાંથી રુધિર ગંઠાવા માટેના જે કારકો છે એને તમે બહાર કાઢી લ્યો તો શું બની જાય શ્રીરામ હવે ક્લિયર થઈ ડેફિનેશન શ્રીરામ કોને કહેવાય રુધિર રસ હા ઓકે કોનો માઈક શરૂ છે મને તો ડીજે વાગતું હોય ને એવું લાગે છે હા સર કયો માટેના જે કારકો છે એને તમે દૂર કરી નાખો જે પ્રવાહી મળે એને શું કે સીરમ તરીકે ઓળખવામાં આવે તો મારે એક અને રસ ની અંદર ડાઉટ હોવો જોઈએ નહીં ક્લિયર છે

જયારે માઇક શરૂ હોય નાક પાસે એટલે નાક જે અવાજ આવે ને સીધો માઇક માં જાય એ રીતે થાય છે જયારે આન્સર આપે છે ત્યારે ઉપર યલો કલર નો હતો એ મેં કાઢ નાખ્યો એટલે જે મને મળ્યું એને શું કીધું રુધિર તો એ રુધિર રસ ની અંદર શું શું જોવા મળે છે તો કે સર એ રુધિર રસ ની અંદર મને બતાય છે કે નથી બતાવી કપાય તો નથી ને કઈ પાણી બતાય છે બધાને પાણી લખેલું પાણી છે બીજી કઈ કઈ વસ્તુ જોવા મળતું કે પ્રોટીન છે ખનીજ આયનો છે અને ગ્લુકોઝ એમિનો એસિડ ને એવું બધું જોવા આ બધું ક્યાંથી આવ્યું કે બધી વસ્તુ છે ક્યાંથી આવી

કોઈ પણ એન્ટીબોડી લખશો ને એમ આઈજી લખેલું હોય જોયું છે આઈજી આઈજી શું છે તો કે ઇમ્યુનો જી છે ત્રીજું પ્રોટીન કયું છે ભાઈ આલ્બ્યુમિન આલ્વ્યુમિન શું કરે તો કે આપણા શરીરની અંદર જે પાણીનું જે પ્રમાણ રહે છે એટલે કે રુધિર અંદર જે અંદર પાણીનું પ્રમાણ છે જાણવાનું કામ કોનું છે તો કે આલ્વ્યુમિન પ્રોટીનનું

એટલે રુધિર એટલે શું હવે ઇમેજિન થાય છે આંખ બંધ કરીને વિચારતો રુધિર રસ એટલે શું તો કે સર આપણે કસ નળી જોઈ હતી કસ નળીને મે સેન્ટ્રીફ્યુગેશન કર્યું તેમાં રુધિર ઘન નહોતું હવે આ રુધિર ઘન થયેલું નહોતું તેમાં નીચે RBC જોવા મળે છે એના ઉપર WBC હતા અને ઉપર એક લિક્વિડ હતું જેની અંદર હજી રુધિર ગંઠાવા માટેના ઘટકો પ્રેઝન્ટ હતા એને મે રુધિર કીધું હવે એને મે માઇક્રોસ્કોપની અંદર જોયું અથવા તો એનું નિરીક્ષણ કર્યું તો એની અંદર મને ઘણી વસ્તુ જોવા મળી કઈ કઈ વસ્તુ જોવા મળી તો કે એક હતું પ્રોટીન હતું એક હતું પાણી હતું પછી શું હતું તો કે સર ખનીજ આનો હતા અને ગ્લુકોઝ એમિનો એસિડ ચરબી ઘણા બધા ઘટકો હતા એ તો આલ્બ્યુમિન આપણે દ્વારા જયારે રુધિરમાં ભળે ત્યાં રુધિર લીધું તમને એ જોવા મળે પ્રોટીન પ્રોટીન છે ત્રણ પ્રકારના પ્રોટીન રુધિર ક્યાં કયા આલ્બ્યુમિન ફાઇબ્રિનોજન અને ગ્લોબ્યુ આલ્બ્યુમિન નું કામ શું હતું તો કે સર પાણીની આસુતિ જે બધી હોય એ જાણવાનું કામ કરે ફાઇબ્રિનોજન નું કામ શું હતું તો કે ફાઇબ્રિનોજન છે એ

એની અંદર હોય શું તો કે સર એની અંદર ત્રણ પ્રકારના જે આપણા કોષો છે એ આવે છે એક તો ઇરિથ્રોસાઇટ છે જેને આરબીએસ આરબીસીએસ કહો છો બીજું છે લ્યુકોસાઇટ જેને ડબલ્યુબીસી કહો છો એટલે કે વ્હાઇટ બ્લડ સેલ ઓલો રેડ બ્લડ સેલ છે અને પ્લેટલેટ છે જેને રુધિર કણિકા કહો છો આ નામ ખાસ યાદ રાખજો સાઇટ એટલે કોષો થાય એ તો ખબર પડે ને સાઇટ એટલે શું કોષો કે સર કોષો થાય એ તો અમને ખબર છે પરંતુ ઇરિથ્રોસાઇટ આપણને આરબીસી એચ કહે ને કોઈ તો ખબર પડી કે કોણ હતું તો કે રક્ત કણ ડબલ્યુબીસી તો શ્વેત કણ હતું તરત ખબર પડી પરંતુ જો લ્યુકોસાઇટ નામ આપશે તો બધા ચક્ર આવે સર લ્યુકોસાઇટ એટલે શું તો કે સર ડબલ્યુબીસી ઇરિથ્રોસાઇટ એટલે શું તો કે આરબીસી પ્લેટલેટ એટલે શું તો કે સર ત્રાક કણિકાઓ અથવા તો રુધિર કણિકાઓ પ્લેટલેટ નામ આપણે સાંભળ્યું હોય ડેન્ગ્યુ ની અંદર પ્લેટલેટ કાઉન્ટ છે દોઢ લાખ થી નીચે ભયા છે હા ક્લિયર કે ડાઉટ છે હા ક્લિયર ચલો કેટલી વસ્તુ રુધિર ની અંદર આવે મુખ્ય બે વસ્તુ કઈ કઈ એક તો સર રુધિર અને એક સંગઠિત પદાર્થ હોય રુધિર કેટલું બનાવે તો કે સર રુધિર છે એ 55% છે જ્યારે સંગઠિત પદાર્થો 45 45% હા

એક વર્ષ એટલે કે નાના બાળક થી મોટા જ છીએ આપણે બધા છે ક્યાંથી બને તો કે પુખ્તરો ચલો હાડકું બતાય છે બધાને આ હડકા મે કટ કરીને મૂક્યો છે હવે આ હડકાને હું ઉપરથી જોઉં તો આપોલો ભાગ બતાય બતાય કયો બતાય કયો હા તો આ જે અંદરનો જે ભાગ છે એને બોન મેરો કહેવાય અસ્થિ મજ્જા કહેવાય ક્લિયર સંતોષ કા કેમેરો કે મોફ છે તો વચ્ચે તમને જે જોવા મળે છે એ શું છે કે બોન મેરો છે આથી શું બને છે કે આથી આપડા રુધિરના જેટલા કણો જે છે ને એ બધા આ અસ્થિ મજ્જામાંથી બનતા છે ઓકે હા

ખાડા જેવું બતાય અને નીચેની સાઈડ પણ આવું ખાડા જેવું બતાય એટલે કે એનો તમે આડ છેદ લ્યો ને તો બંને બાજુ આ ખાડા જેવું બતાય ખબર પડી આનું કામ હું ભાઈ તો આને લીધે ઓક્સિજન રક્તકણ છે એનું નામ કોઈ આપ્યું રંગ છે એ કોના આધાર નક્કી થઈ લાલ રંગના તો કે એની અંદર છે લોહયુક્ત પ્રોટીન હોય આપણે જયારે ભણતા હિમોગ્લોબિન જોયું એફી હોય સેન્ટ્રલ

Kilimandos, 50 લાખ પર આપણને કોઈ પણ જાતની ઘટ છે એ નાશ પામે તો આપણે આવું સ્વાદ ઉપન જોયું તું આજે જોયું તું એ નતું જોયું

ઓફ આરબીસી કહેવાય ભાઈ ગ્રેડ યા ગ્રેવ યાર્ડ એટલે શું થાય તો કે કબ્રસ્તાન થાય ને ઇંગ્લિશ માં શું કહેવાય ગ્રેવ યાર્ડ કહેવાય ખબર પડી એટલે કે કઈ જગ્યાએ છે એ નાશ પામે છે એ તમારે ભણવું હોય તો તમને કોઈ પૂછ્યું હોય કઈ જગ્યાએ નાશ પામે તો કે સ્ક્રીન ની અંદર જે નાશ પામે તો આરબીસીએસ ની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો

બધાની તમે સરેરાશ કાઉન્ટ કરો તો કેટલી થાય તો કે 6 થી 8000 પર mm³ છે આપણે જોવા મળે છે કેટલું જીવે તો કે અલ્પજીવી છે અમુક છે વર્ષોના વર્ષો જીવે છે આપણે હમણા એન્ટીબોડી વિશે ભણશું તો એન્ટીબોડી માં બીટા સેલ છે એ આવેલા હોય એ શું કરે તો કે યાદ શક્તિ રાખે માનો કે એક વખત ડેન્ગ્યુ થઈ ગયો એની એન્ટીબોડી બની ગઈ હોય તો બીજી વખત તમને ડેન્ગ્યુ થાય તો એની અસર તમને ઓછી દેખાય શું કામે તો કે અંદર જે WBC જે પડેલા છે બીટા સેલ પડેલા છે આપણા લિમ્ફોસાઇટના પ્રકારની અંદર ભણશું

ત્રણ પ્રકાર યાદ રાખવાના કોના ત્રણ પ્રકાર ભાઈ તો કે ડબલ્યુબીસી ના ડબલ્યુબીસી ના કેટલા મુખ્ય પ્રકાર તબેક કઈ ક્યા કણિકામય અને કણિકા વિન તો કામ કણિકામય જે છે કે જેની અંદર કણિકાઓ આવેલી છે એ અલગ અલગ ડાઈ થી આપણને રંગીએ અને પછી જોવા મળે આપણે ગ્રામ ની ડાઈ જોઈ થી યાદ આવે છે બેક્ટેરિયા ની અંદર કે જે ગ્રામની ની ડાઈ થી અભિરંજિત થાય એને શું કહેવાય ગ્રામ પોઝિટિવ કહેવાય અને જે નો થાય એને શું કહેવાય તો કે ગ્રામ નેગેટિવ તરીકે કહેતા હતા એવી રીતે કે જે એસિડિક ડાઈ થી છે એ રંગીત થાય અભિરંજિત થાય એને શું કહેવાય તો કે ઇઓસિનોફિલ્સ કહેવાય તો ઈ ઇઓસિનોફિલ્સ છે એ કેટલા ટકા છે માનો કે તમે બધા ડબલ્યુબીસી ભેગા કરો તેમાં ઇઓસિનોફિલ્સ ના ટકા કેટલા તો કે જો લખ્યું 2 થી 3 ટકા હોય ને કે આ તમે ડબલ્યુબીસી નો જથ્થો ભેગો કર્યો હોય એમાં કેટલા હોય તો કે 100% ડબલ્યુબીસી જ છે પરંતુ એમાંથી તમે વીણો બધા આ આ આ કેટલા છે એસિડિક ડાયટ થી છે અભિદંડિત થાય છે તેને બધા ગણી લ્યો અને પછી ટકાવારી કાઢો તો કેટલી નીકળે તો કે 2 થી નીકળે એનું કામ હું ઈ વર્ષનો ફિલ્સ કરે હું તો કે ચેપ થી રક્ષણ કરે પછી એલર્જિક પ્રક્રિયા જે હોય એમાં પણ એ છે સંકળાયેલા હોય આ ભાઈ આ પ્રશ્ન છે આનો એ નીટ

પોઈન્ટ ત્રણ થી પોઈન્ટ ચાર પછી ની અંદર પોઈન્ટ પાંચ થી એક અને એક ની અંદર એક થી બે તો આપણને એવું ખબર હોય કે સૌથી ઓછા પ્રમાણ ની અંદર બે ઓફિસ છે આમાં સૌથી ઓછું પ્રમાણ કયું આપ્યું કે આ તો સાચું પડે ખોટું પડે ખોટું પડે ખબર પડી કે ન પડી હા ઓકે ચાલો સર બેઝોફિલ્સ નું કામ શું છે તો કે જે આપડા બેઝોફિલ્સ છે એ હિસ્ટેમાઇન છે સેરોટોનિન અને હિપેરિન નો સ્ત્રાવ કર હિપેરિન ભાઈ ખબર છે આપણે આપણે હિપેરિન બોલ્યા હતા

બીજી એક પ્રક્રિયા લખી છે કે સોજાની પ્રક્રિયાની અંદર થી સંકળાયેલું હોય છે હવે સોજાની પ્રક્રિયા એટલે શું કે માનો કે તમને કોઈ પણ જગ્યાએ વાયકો એટલે ત્યાં સોજો ચડે જોયો છે આડ કો વાયકો એટલે ત્યાં સોજો ચડે જોયું છે હા ઓકે તો ઈ જે જગ્યાએ જે બધું થાય છે ત્યાં કોનો સ્ત્રાવ થયેલો હોય તો કે બેઝોફિલ્સનો સ્ત્રાવ થયેલો હોય સમજાય છે હિરલ હા સુરભિ પિનલ હા ઓકે કોનો માઈક કોણ છે અત્યારે ઓકે માઇક તરત ઓફ કરી દેવાનું મને છે ને આ વખતે તો પિનલ નો અવાજ નતો આવતો પણ કોકનો નો નો કે સુરભી નો અવાજ આવતો તો ચાલો ન્યુટ્રોફિલ છે એટલે કે ઈ તટસ ખાણો છે કે ઈ તટસ ડાય જે હોય ઈ એસિડિક બેઝિક એમાંથી પણ ઓલો થઈ શકે સૌથી વધુ પ્રમાણ ની અંદર છે જો તે પ્રમાણ કેટલું છે 60 થી 65% છે એનું પ્રમાણ છે હવે એનું કાર્ય છે સંકળાયેલું છે એટલે આપણે આપણા ભણશું બીજા આવતા બે કણ બતાવી આવે કે નથી બતાવતા ના હા બતાવી છે ક્લિયર ચાલો કે આ છે કણો એક તો છે મોનોસાઇટ છે ને એક છે લિમ્ફોસાઇટ મોનોસાઇટ એટલે શું તો કે એક કેન્દ્રિક કણ કહેવાય ને લિમ્ફોસાઇટ એટલે લસિકા કણો છે લસિકા કણોના બે પ્રકાર છે હમણાં જોશું તો મોનોસાઇટ નું કેટલા પ્રમાણની અંદર છે તો કે 6 થી 8% છે અને છે કેટલા પ્રમાણની અંદર છે તો કે વીસ થી પચાસ ની અંદર આપણને શું જોવા મળે છે તો આ એક ન્યુટ્રોફી ભોષ કોષ એટલે કે મેક્રોફેજ કહેવાય ને આ ભક્ષકોષ જો ની અંદર હોય તો એને અલગ નામ આપવામાં આવે બીજી જગ્યાએ હોય તો એને અલગ અલગ નામ છે એને આપવામાં આવે છે ક્યાં નામ આવે એ આપણે અત્યારે પડવું નથી એટલે બંનેનું કામ કયા કયા છે તો કે ન્યુટ્રોફિલ્સ અને બીજા છે મોનોસાઇટ એક કણિકા મય છે ને એક કણિકા વિહીન છે બંનેના કામ શું છે તો કે ભક્ષક કોષ છે એટલે કે શરીરની અંદર જે સૂક્ષ્મ જીવ આવે ને એનો નાશ કરે તમને એવું પૂછવામાં આવે નીચેના હાથથી માનો કે બેક્ટેરિયા અંદર ગડી ગયો તો એનો નાશ કોણ કરશે ઇઓસિનોફિલ્સ બેઝોફિલ્સ પછી ન્યુટ્રોફિલ્સ કે આપેલ તમામ શું આવે

રુધિર રસની અંદર માઇક્રોસ્કોપ ની અંદર જોઈને બધા પ્રયોગો કર્યા મને એવું ખબર પડી કે એની અંદર શું હતું તો કે સર એની અંદર પ્રોટીન હતું પછી ઇલેક્ટ્રોલાઇટ્સ હતા પાણી હતું અને ગ્લુકોઝ એમિનો એસિડ અને એવું બધું આપણે જોવા મળતું બીજા જે નીચે સંગઠિત પદાર્થો હતા એટલે કે ફોર્મ ડેલિમેન્ટ્સ હતા એની અંદર શું જોવા મળતું તો કે સર એક તો આરબીસી જોવા મળે તો આરબીસી કેવો હોય કેટલા દિવસે નાશ પામે કેવો કલર હોય એની અંદર કોષ કે અંદર હોય કે ન હોય એવું બધું પડ્યું બીજી કોની વારી હતી તો કે સર ડબલ્યુબીસી ની ડબલ્યુબીસી ના અંદર મેં અવલોકન કર્યું તો એક પ્રકારના ડબલ્યુબીસી નતા અલગ અલગ પ્રકારના હતા અમુક ની અંદર કણિકા જોવા મળતી અમુક ની અંદર જોતી જોવા મળતી જેની અંદર જોવા મળતી અને મેં કણિકા મય કીધું હતું નથી જોવા મળતી કણિકા વિન કીધું કણિકા મય ની અંદર જોઈએ તો અલગ અલગ ડાયટી છે એ રંગીત થતા હતા અમુક ઇઓસિનોફિલ્સ અમુક બેઝોફિલ્સ અમુક નેટ્રોફિલ્સ હતા જે કણિકા વિહીન હતા એમાં પણ બે પ્રકાર આપણે જોયા મોનોસાઇટ હતા અને લિમ્ફોસાઇટ હતા

એના કાર્ય તો કે ટેક્સ્ટબુક નથી પણ જ્યારે આપશે ત્યારે પણ ક્લિયર કે ડાઉટ છે યાદ રહી જાય હા એટલે રુધિર વિશે તમને ઘણી બધી માહિતી મળી કે ન મળી સર હજી એક વસ્તુ બાકી છે થ્રોમ્બોસાઇટ એની વિશે કોણ ભણાવશે ચાલો થ્રોમ્બોસાઇટ શું કરે છે તો કે સર થ્રોમ્બોસાઇટ છે બોન મેરો ની અંદર એક વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય જેને મેગા કાર્યોસાઇટ કહેવાય આપણો જે બોન મેરો જોયો તો કે નતો જોયો હમણા એટલે કે અસ્થિ મજ્જા જોયું તું એની અંદર એક વિશેષ પ્રકારના કોષો હોય જેને મેગાકાર્યોસાઇટ કહેવાય અને એ કોષોમાંથી કોણ ઉત્પન્ન થાય તો કે સર થ્રોમ્બોસાઇટસ ઉત્પન્ન થાય એની સંખ્યા કેટલી હોય ભાઈ આપણને ડેન્ગ્યુની સામે રીતે ખબર હોય છે કે 1.5 લાખ તો એની કરતા ઓછો થાય તો તમે ડેન્ગ્યુની અસર છે ઓકે અને બહુ ઓછા થઈ ગયો તમને ડેન્ગ્યુ થઈ ગયો એમ કે તો 1.5 લાખ થી 3.5 લાખ છે એ આપણને કોની સંખ્યા જોવા મળે છે તો કે થ્રોમ્બોસાઇટની જોવા મળે થ્રોમ્બોસાઇટની સંખ્યા છે આરબીસી કરતા ઓછી છે કે વધારે છે ક્યો તો

કે કંટાળી ગયા છો સંતોષ કેમ કઈ બોલતો નથી ડોક્ટર બનવાનું છે સંતોષ હા તો આપણે જોર થી બોલવાનું ન્યા તો પ્રિન્સિપલ કે જો બી આવશે ને ડાયરેક્ટ કે સ્ટેન્ડ અપ એમ કહેશે ને ઇંગ્લિશમાં વાત કરવાની શરૂ કરશે તો પછી આપણે ગભરાવાનું નહીં અત્યારથી બોલવાનું આમાં ઓકે ચાલો સર હવે બ્લડ ગ્રુપ વિશે કહો મને કોક કહેશે સર મારું બ્લડ ગ્રુપ ઓ છે અમુક કે મારું કહેશે એ બી છે અમુક કે છે મારું બ્લડ ગ્રુપ બી છે અમુક એ છે છે બધું શું એડવાન્સની અંદર સર એ પ્લસ છે એ પોઝિટિવ છે એ નેગેટિવ છે બી પોઝિટિવ બી નેગેટિવ એ બી પોઝિટિવ એબી બી નેગેટિવ એ પોઝિટિવ ઓ પોઝિટિવ ઓ નેગેટિવ એ બધું શું છે અમને કહ્યું ચાલો તો કે આપણા જે રક્તકણ હોય કેવો આકાર હોય ભાઈ આનો દ્વિઅંતર ગોળ હોય દ્વિઅંતર હોય એટલે એક જ આવું બતાય ઉપર નું બતાય નીચે થી નો બતાય આરક નો હોય બતાય ને આરક તો આની ઉપર છે એક પ્રકાર ની શર્કરા છે આવેલી હોય માનો કે આ જે આપણો આરબીસી છે એની ઉપર વિશેષ પ્રકાર ની છે આપણે શર્કરા જોવા મળે આ શર્કરા ને આધારે છે શું બને છે શર્કરા એટલે પોલીસેકેરાઇડ કહેવાય કે નો કહેવાય કહેવાય હા આ પોલિસેકેરાઇડ આધારે છે તમારું બ્લડ ગ્રુપ પડે એ પ્રકારનું જે છે એ અલગ પ્રકારની ની બનાવે બી પ્રકારનું છે એ અલગ સરકરા બનાવે એ બી પ્રકાર હોય તો એ બંને પ્રકારની ની બનાવે ઓ પ્રકારનું હોય તો એક પણ પ્રકાર ની સરકરા નો બનાવે એટલે એને ઓ ગ્રુપ બ્લડ ગ્રુપ કહેવાય ખબર પડી કે ડાઉટ છે કાઈ બધા લખતા જાવ છો ને મારું મોઢું નથી જોતા ને ના સર ના સર મને નોટ્સ કોઈ નહીં મળી નથી સુરભી બારૈયા એક નોટ મળી એક બીજા કોઈ એ કદાચ કેરલે મોકલેલી છે મને ખ્યાલ બહુ ખ્યાલ નથી હા સર મે મોકલી હા સર એક ચેપ્ટર ની મોકલી છે સુરભી ઘણા બધા ચેપ્ટર બે ત્રણ ચેપ્ટર ની મોકલેલી છે મને નોટ્સ ના ફોટા જો સર ન હું લેક્ચર ની અંદર બેસવા નહીં સર યુટ્યુબ લાઇબ્રેરી પર હજી તક નહીં ક્યુ 17 માં ચેપ્ટર નથી મુકાણું હા એપ્લિકેશન છે ને અપડેટ માં છે મે સરને કીધું તું એપ્લિકેશન અપડેટ માં છે ને એટલે નહીં મુકાય પછી મુકાઈ જશે કાલ કદાચ મુકાઈ જશે મે તો ફરી પછી લખું છું ફરી વિડિયો જોઈને કરું છું અત્યારે નહીં લખતી ઓકે સારું સર બ્લડ ગ્રુપ છે કઈ રીતે નક્કી થાય હા શું કોઈ છે

હાલો મારો કે કોઈ વ્યક્તિ નો બ્લડ ગ્રુપ એ છે તો એ બ્લડ ગ્રુપ વાળા તમે આરબીસી લો તેની અંદર શું જોવા મળે તો કે બે વસ્તુ હોય એક તો આરબીસી હોય અને એક ક્યાં તરતા હોય બધા કઈ જગ્યાએ તરતા હોય કયો તો મને

બધા મજૂરી કરાવે બધા બેઠા બેઠા ચાલો હવે આટલા મોટા મેં દેખ્યું છે કે આ એ છે હવે આ એ છે માનો કે અહીંયા રક્તકણ પડ્યો છે કે જેની ઉપર એ એન્ટીજન આવેલો છે આ આની સાથે નાખી દીધું હોય તો હું થાય તો કે સર એન્ટિબોડી એ છે ઈ જો એસા એ એન્ટિજન ધરાવતા રક્તણ સાથે જો જોડાઈ જાય તો આ રક્તણ થી નાશ પામી જાય હવે બતાણો હા બતાતું આ સર આ રક્તણ નાશ પામી ગયું તો આ એન્ટિજન એન્ટિબોડી એ હોય તો હારું પડે કે એન્ટિબોડી બી હોય તો હારું પડે એન્ટિ બી હોય જોવે એટલે કે જેની સાથે એ એન્ટિજન હોય ને હું હોય તો કે એન્ટિ બી હોય તો બી બ્લડ ગ્રુપ હશે ને એન્ટિજન કયો હશે એ બ્લડ ગ્રુપ નામ કોના ઉપરથી આપ્યા છે તો કે જે એન્ટીજન હોય એની ઉપરથી તો આમાં એન્ટીજન કયો જોવા મળે છે એ બી એન્ટીજન જોવા મળે છે તો સર આમાં એન્ટી

અને બંને પ્રકારની છે છે આપણને કોની અંદર જોવા મળે તો કે કે ઓ બ્લડ ગ્રુપ ધરાવતા જે વ્યક્તિ એના આરબીસી ઉપર ઉપર હોય સાંભળો એન્ટીબોડી એ અને એન્ટીબોડી બી ઈ

હવે આ ભાઈ છે આનું બ્લડ ગ્રુપ ક્યુ છે ભાઈ જો આ ઉપર લખ્યું છે એની ઉપર બતાવીસ બધાને એની ઉપર એન્ટિજન કયો હશે રક્તકણ ઉપર એના માં એન્ટી એ હોય હવે આ ભાઈ હું ખબર માંથી એને રુધિર આપી દીધું આનું રુધિર કાઢીને ડોક્ટરે ભૂલ માંથી આને રુધિર આપી દીધું થાય તો કે જો આ રક્તકણ એ છે તો અહીંયા બધી બ્લુ કલર સર કરા બતાય બધાને તો બરો આપણે ઝૂમ કર દે મોટું હા સર હવે બતાણો હા સર આ બધું હું છે બ્લુ કલર નો એન્ટિજન RBC ઉપર બતાણો બધાને હા કયો એન્ટિજન છે એ કે બી એ એ છે અને આ બાજુ તમને હું બતાય છે તો કે આ બધી બોડી એન્ટિબોડી છે કઈ કઈ છે તો કે એન્ટી એ છે હવે આ અહીંયા જાય તો થાય હું તો કે રુધિર ગંઠાય જો અહીંયા પ્રક્રિયા કરે રિએક્શન કરે જો છે આમાં કોઈ કઈ ડાઉટ હોય તો ક્લિયર તો આજે આપણે હું ભણ્યા તો કે સર આજે આપણે રક્ત ભણ્યા ને એ બી જે બ્લડ ગ્રુપ છે એ કેવું હોય આપણે ભણ્યા